भारत आज थी संयुक्त राष्ट्र सुरक्षा परिषदनું નેતૃત્વ કરશે, જો કે તેનો પ્રથમ કાર્યકારી દિવસ 2 ઓગસ્ટ એટલે કે સોમવારથી શરૂ થશે। આ દરમિયાન તે પ્રમુખ ક્ષેત્રો સમુદ્રની સુરક્ષા, શાંતિ રક્ષા અને આતંકવાદને રોકવા સંબંધી વિશેષ કાર્યક્રમને હોસ્ટ કરવા તૈયાર છે। આ અંગેની માહિતી યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ એમ્બેસેડર ટીએસ તિરુમૂર્તિ આપી છે। તેમણે કહ્યું, આપણા માટે આ મહિનામાં સુરક્ષા પરિષદની અધ્યક્ષતા સંભાળવી તે વિશેષ સન્માનની વાત છે। आज महीना में अपने आपणो 75મો स्वातंत्र दिवस उजववाना छे। 2 ऑगस्टे प्रथम दिवसे तिरुमूर्ति एक महीना माटे परिषदना कार्यक्रमों पर संयुक्त राष्ट्र कार्यालय में प्रेस कॉन्फरन्स करशे। आ दरमियान केटलाक लोको त्यां हाजर रहेशे, ज्यारे बाकीना लोको वीडियो कॉन्फरन्सिंग द्वारा तेमां हाजर रहेशे। તે સંયુક્ત રાષ્ટ્રના તે સભ્ય દેશોનું પણ કાર્ય વિવરણ ઉપલબ્ધ કરાવશે। તે સંયુક્ત રાષ્ટ્રના તે સભ્ય દેશોનું કાર્ય પણ વિવરણ ઉપલબ્ધ કરાવશે જે પરિષદના સભ્ય નથી। પરિષદના અસ્થાયી સભ્ય તરીકે ભારતનો 2 વર્ષનો કાર્યકાળ 1 જાન્યુઆરી 2021 થી શરૂ થયો હતો। ભારત તેના 2 વર્ષના કાર્યકાળના અંતિમ મહિના એટલે કે ડિસેમ્બર 2022 માં ફરીથી પરિષદની અધ્યક્ષતા કરશે। ब्यूरो रिपोर्ट, खबर गुजरात लाइव।